प्रिय विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल हार्दिक जोशी। मित्रों, आज आप धोरण 12 भौतिक विज्ञान में फिजिक्स में चैप्टर नंबर 3 प्रवाह विद्युत करंट इलेक्ट्रिसिटी ना स्वाध्यायनो दाखला जोईशुं। आनी पहेलानी वीडियो में मैं तमने 3.1 थी 3.9 नी पूरेपूरी माहिती आपी छे। मित्रों, आज आप 3.10 जे छे ए दाखलो ध्यानथी जोईशुं। खूब ज सहेलो दाखलो छे मित्रों, स्वाध्यायनो दाखला नंबर 3.10। प्रश्न आ रीते आवे छे मित्रों, 1 मीटर ब्रिज में, मीटर ब्रिज परिपथ तमारे ध्यान में लेवानो छे। तो मीटर ब्रिज में ज्यारे वायु अवरोध 12.5 ओम होय त्यारे ए छेड़ाथी तटस्थ बिंदु 39.5 सेंटीमीटर अंतरे मळे छे। ए छेड़ाथी तटस्थ बिंदुनुं अंतर आपेलुं छे मित्रों, एटले L1 थशे। तो L1 बराबर 39.5 सेंटीमीटर। अवरोध एक्स शोधो, एक्सनी किंमत शोधवानी छे। शा माटे व्हीटस्टोन ब्रिज अथवा तो मीटर ब्रिज में अवरोधो वच्चेनुं जोड़ाण जाड़ी धातुनी पट्टी द्वारा करवामां आवे छे। मित्रों, अवरोधो तमे जे जोड़ाण करो छो एमां जाड़ी धातुनी पट्टी वापरो छो, तो केम आपणे पट्टी वापरी छे ए पण आपणे समझीशुं। आकृतिमां आरना स्थाने एक्स अने एस ने स्थाने वाई ध्यानमां लो। तो मित्रों, आ संज्ञा जे तमारे वापरवानी छे खूब ज अगत्यनी संज्ञा छे। तो सौ प्रथम तमने आरना स्थाने एक्स वापरवानुं कहू छे, एटले आर बराबर हूँ एक्स लखी दईश अने मारे एक्स अवरोधनी किंमत शोधवी छे, बराबर। बीजो अवरोध जे छे ए छे एस ना स्थाने वाई ध्यानमां लो, एटले एस बराबर आपणे वाई ध्यानमां लई लईए अने एनुं मूल्य आप्युं छे आपणने मित्रों 12.5 ओम, बराबर। आर ना स्थाने एक्स ध्यानमां लेवानो छे, एक्सनी किंमत शोधवानी छे। एस ना स्थाने वाई ध्यानमां लो, एनું મૂલ્ય આપ્યું છે 12.5 ઓમ। તટસ્થ બિંદુનું અંતર આપ્યું છે તમને L1 બરાબર, તો તટસ્થ બિંદુ અંતર છે L1 બરાબર 39.5 સેન્ટીમીટર, બરાબર। એકદમ સહેલો દાખલો છે મિત્રો, ધ્યાનથી જોજો। અહીં તમને એસ એટલે કે વાયનું મૂલ્ય આપ્યું છે, L1નું મૂલ્ય આપ્યું છે। સૌ પ્રથમ આપણે L2નું મૂલ્ય શોધીશું। એ બિંદુથી તટસ્થ બિંદુનું અંતર એટલે L1 અને એનાથી એકદમ વિરુદ્ધ બિંદુ સી બિંદુથી તટસ્થ બિંદુનું અંતર એટલે L2। તો કુલ લંબાઈ આવે મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટર। તો L2ની મારી કિંમત શોધવી હોય તો 100 માઇનસ કરી દેવાના છે L1। તો 100 માઇનસ L1, L1 એટલે 39.5 સેન્ટીમીટર। તો આનો તમારો જવાબ આવી જશે મિત્રો L2 બરાબર 60.5 સેન્ટીમીટર, બરાબર। તો આર એક્સની કિંમત શોધવાની છે, એસ બરાબર હોય 12.5 ઓમ, L1ની કિંમત શોધી કાઢી આપણે, L1ની કિંમત આપી છે 39.5 સેન્ટીમીટર અને L2 બરાબર છે 60.5 સેન્ટીમીટર। હવે આપણે મીટર બ્રિજમાં જે છેલ્લું સમીકરણ છે મિત્રો વાપરવાનું છે। તો જ્યારે પણ મીટર બ્રિજને આપણે સંતુલિત અવસ્થામાં ધ્યાનમાં લઈએ તો એનું છેલ્લું સમીકરણ આ રીતે આવે, R/S બરાબર L1/L2। પણ આરની જગ્યાએ મિત્રો આપણે એક્સ ધ્યાનમાં લેવાના છે, તેથી X/Y, વાયની જગ્યાએ વાય ધ્યાનમાં લેવાના છે। તો X/Y બરાબર L1, L1 એટલે 39.5 સેન્ટીમીટર ભાગ્યા L2 એટલે 60.5 સેન્ટીમીટર। મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ એક્સને કરતાં બનાવીએ, તો હું એક્સને કરતાં બનાવીશ તો વાય અંશમાં જતું રહેશે। તો વાય બરાબર એક્સ બરાબર લખાશે 39.5 ગુણ્યા Y/60.5। મિત્રો, વાયની કિંમત તમને અગર આપી દીધી છે 12.5 ઓમ, તો એ કિંમત મૂકી દેવાની છે એટલે 39.5 ગુણ્યા 12.5 ઓમ/60.5। મિત્રો, આનો તમે જ્યારે જવાબ લાવશો તો એનો જવાબ આવે છે લગભગ 8.16 ઓમ। તો એક્સનો જે તમારો જવાબ આવી જશે મિત્રો, પહેલી ગેપમાં જે આપણે અવરોધ ધ્યાનમાં લીધેલો છે એનો જવાબ આવી જશે 8.16 ઓમ। તો આ રીતે મિત્રો આપણો પહેલો જે સ્ટેપ છે એનું સાદરૂપ આપણે આપી શકીએ। તો આ પહેલો જે પોઈન્ટ છે આપણો, એ પોઈન્ટ એનો જવાબ છે મિત્રો। બીજો એક પ્રશ્ન પણ તમને આપેલો છે કે અવરોધો વચ્ચે આપણે જાડી ધાતુની પટ્ટીઓ જોડીએ છીએ। તો યાદ રાખજો, જાડી ધાતુની પટ્ટીઓ એટલા માટે આપણે જોડીએ છીએ કેમ કે આપણે અવરોધ જે છે એ લઘુત્તમ કરવો છે। ધાતુની પટ્ટી દ્વારા જે અવરોધ લાગુ પાડે છે આપણે ન્યૂનતમ જોઈએ છે, લઘુત્તમ, એટલા માટે આપણે જાડી ધાતુની પટ્ટી જોડીએ છીએ। બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ મિત્રો, બી પોઈન્ટ બીજો પ્રશ્ન આ રીતે આપેલો છે। જો એક્સ અને વાયના સ્થાનો અદલબદલ કરવામાં આવે, એટલે એક્સની જગ્યાએ વાય જોડી દેવાનું અને વાયની જગ્યાએ એક્સ, તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો। તટસ્થ બિંદુ એટલે L1નું સ્થાન આપણે શોધવાનું છે। તો એકદમ સહેલો પ્રશ્ન છે મિત્રો આ પણ,
ध्यान थी जो अब हूँ एक्स ना स्थाने वाई जोड़ी दू तो आर बराबर पहला प्रश्न में मित्रों में आर बराबर एक्स ध्यान में लीधेलू एक्स ना स्थाने वाई એટલે r બરાબર હું y ધ્યાનમાં લઈ લો બરાબર અને એનું મૂલ્ય આપણને મિત્રો અહીંયા આગળ આપી દીધું છે 12.5 ઓમ y નું મૂલ્ય આપ્યું છે 12.5 ઓમ તો r બરાબર y બરાબર 12.5 ઓમ અને s ના સ્થાને હવે હું x જોડી દઉં તો s બરાબર x x ની કિંમત મિત્રો આપણે શોધી 8.16 ઓમ તો તટસ્થ બિંદુ આપણે શોધવાનું છે તટસ્થ બિંદુને ધારે કે હું આગળ એલ વન ડેશ વડે દર્શાવું તો એની કિંમત આપણે મિત્રો શોધવાની છે એકદમ સહેલો પોઈન્ટ છે મિત્રો બરાબર આરના સ્થાને આપણે વાય જોડી દીધો 12.5 ઓમ એસના સ્થાને એક્સ જોડી દીધો 8.16 ઓમ તો એલ વન ડેશની કિંમત શોધવાની છે મિત્રો આ આપણું મુખ્ય સમીકરણ છે જ્યારે પણ તમને મીટર બ્રિજની વાત કરી હોય ત્યારે આ સમીકરણ તમારે ખૂબ જ અગત્યનું સમીકરણ છે એનો ઉપયોગ તમારે કરવાનો રહેશે તો બીજો જે પોઈન્ટ છે એમાં ફરીવાર હું ઇન્વર્સ સમીકરણ વાપરું આરના છેદમાં એસ બરાબર હવે હું એલ વનની જગ્યાએ એલ વન ડેશ સંજ્ઞા વાપરીશ છેદમાં એલ ટુની જગ્યાએ વાપરીશ એલ ટુ ડેશ હવે ધ્યાનથી જો આર બરાબર છે વાય અને વાયનું મૂલ્ય આપણે ધ્યાનમાં લીધું 12.5 ઓમ તો અહીંયા આગળ લખી દઈશ 12.5 ઓમ છેદમાં એસ એસ એટલે કે એક્સનું મૂલ્ય છે 8.16 ઓમ તો છેદમાં 8.16 બરાબર એલ વન ડેશ એવાને એવા જ રાખવાના છે છેદમાં એલ ટુ ડેશ યાદ રાખજો સી બિંદુથી તટસ્થ બિંદુનું અંતર બરાબર સી બિંદુ એટલે બીજી બાજુ જે બિંદુ છે એથી તટસ્થ બિંદુનું અંતર એલ ટુ ડેશ બરાબર આપણે લખી શકીએ 100 એલ વન ડેશ તો એલ ટુ ડેશની જગ્યાએ હું લખી શકું મિત્રો 100 એલ વન ડેશ બરાબર જેમ કે અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો એલ વન 39.5 સેન્ટીમીટર હતું એલ ટુ 100 39.5 સેન્ટીમીટર કર્યું એ જ રીતે અહીંયા આગળ એલ વન ડેશ જે છે એને આપણે 100માંથી બાદ કરી દઈએ તો આપણને એલ ટુ ડેશ મળી જશે તો એલ વન ડેશના છેદમાં 100 એલ વન ડેશ મિત્રો આનું તમારે સાદરૂપ લાવવાનું છે ચોકડી ગુણાકાર કરી દેવાનો છે અને એલ વન ડેશ જે છે એનો તમારે જવાબ લાવી દેવાનો છે બરાબર 100 એલ વન ડેશનો ગુણાકાર 12.5 સાથે કરી દેજો આનો ગુણાકાર એલ વન ડેશ સાથે કરી દેજો અને એલ વન ડેશનો જવાબ છેલ્લે તમારે લાવી દેવાનો છે મિત્રોનો જવાબ આવે છે 60.5 સેન્ટીમીટર તો જે બંને અવરોધોનું આપણે સ્થાન બદલ્યું મિત્રો તો એમાં આપણને જે તટસ્થ બિંદુનું અંતર મળે છે એલ વન ડેશ એ 60.5 સેન્ટીમીટર મળે છે એકદમ સહેલો પોઈન્ટ છે મિત્રો અહીંયા આગળ જો તમે એક્સ અને વાયના સ્થાન બદલો તો એલ વન અને એલ ટુની કિંમત પણ બદલાઈ જશે એટલે એલ ટુ જે આપણને 60.5 મળે છે એની જગ્યાએ આગળ એલ વન ડેશ આપણને 60.5 મળશે બરાબર અને ત્રીજો પોઈન્ટ જે તમને આપેલો છે ત્રીજો પ્રશ્ન સી પોઈન્ટ સી પોઈન્ટમાં તમને આ રીતે શોધવાનું કહ્યું છે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતાં શું થશે બરાબર શું ગેલોમીટરમાં કોઈ પ્રવાહ જોવા મળશે મિત્રો યાદ રાખજો અહીં આપણે તટસ્થ બિંદુની વાત કરીએ છીએ મિત્રો સી પોઈન્ટમાં તમને તટસ્થ બિંદુની વાત કરવી છે તો જ્યારે તટસ્થ બિંદુ આપણને આપેલું હોય ત્યારે હંમેશા ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા શૂન્ય આવશે તો તટસ્થ બિંદુ પાસે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે છે એટલે આઈજી બરાબર આપણને શૂન્ય મળી જશે બરાબર આઈજી એટલે ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ તો આ રીતે મિત્રો આપણે આ જે દાખલો છે એનું સોલ્યુશન મેળવી શકીએ થેન્ક મિત્રો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ 3.11 તો પ્રશ્ન આ રીતે છે 8 વોલ્ટ ઈએમએફ તો સ્વાધ્યાયનો દાખલા નંબર જુઓ મિત્રો 3.11 એટલે આપણને એક બેટરી આપી દીધી છે મિત્રો અને એનું ઈએમએફ છે 8 વોલ્ટ તો 8 વોલ્ટ ઈએમએફની અને 0.5 ઓમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને એટલે ઈએમએફ આપી દીધું છે મિત્રો 8 વોલ્ટ આંતરિક અવરોધ છે સ્મોલ આર 0.5 ઓમ સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા ડીસી સપ્લાય વડે
15.5 ओमना अवरोध मार्फते विद्युत भारित करवामां आवे छे। मित्रों डीसी जे सप्लाय आपेलो छे एना वोल्टेज एने आपणे वी डीसी वडे दर्शावी, तो वी डीसी नुं मूल्य आपणे आपी दीधुं छे 120 वोल्ट। बराबर, तो 120 वोल्ट ना डीसी सप्लाय वडे बाह्य अवरोध आपेलो छे कैपिटल आर। बाह्य अवरोध कैपिटल आर बराबर 15.5 ओम वडे विद्युत भारित कराय छे। मित्रों आ जे परिस्थिति छे एमां आपणे बेटरी ने विद्युत भारित करवानी छे। विद्युत भारित एटले चार्जिंग नी स्थिति आपणे ध्यान में लईशुं। बराबर, विद्युत भारण नी प्रक्रिया दरमियान बेटरी ना टर्मिनल वोल्टेज केटलो हशे अने विद्युत भारण माटेना परिपथमां श्रेणी अवरोध राखवानो हेतु शुं छे એ આપણે આગળ ધ્યાનમાં લેવાનું છે। તો સૌપ્રથમ આપણે આગળ ટર્મિનલ વોલ્ટેજની કિંમત શોધવી છે મિત્રો, વી ની કિંમત। તો ટર્મિનલ વોલ્ટેજ શોધવા માટે સૌપ્રથમ આપણે અસરકારક ઈએમએફથી શરૂઆત કરવી પડશે। આ જે દાખલો છે એનું સોલ્યુશન મિત્રો આ રીતે છે। સૌપ્રથમ આપણે બેટરીનો અસરકારક ઈએમએફ શોધીશું। તો બેટરીનો અસરકારક ઈએમએફ જેને હું ઈ ડેશ વડે દર્શાવું, બરાબર ધ્યાનથી જો મિત્રો, અગર તમે જે સપ્લાય આપો છો 120 વોલ્ટ છે, ચાર્જિંગની સ્થિતિમાં બેટરીને ખાલી 8 વોલ્ટ જોઈએ છે, તો અસરકારક જે ઈએમએફ આપણને મળશે ઈ ડેશ બરાબર આપણને મળશે વી ડીસી માઇનસ ઈ। એટલે કુલ 120 વોલ્ટ આપણે આપ્યો એમાંથી 8 વોલ્ટ જેટલો ઈએમએફ બેટરીમાં વપરાશે। બરાબર, તો ઈ ડેશનું મૂલ્ય આપણને મળશે અહીંયા આગળ ધ્યાનથી જો 120 માઇનસ 8 વોલ્ટ, તો ઈ ડેશનું જે મૂલ્ય આપણને મળશે મિત્રો એ છે 112 વોલ્ટ। તો ઈ ડેશનો તમારો જે જવાબ છે મિત્રો એ આવી જશે 112 વોલ્ટ। હવે ધ્યાનથી જુઓ મિત્રો, હવે આપણે પ્રવાહ બેટરીમાંથી જે પ્રવાહ પસાર થાય છે એની કિંમત શોધવાની છે। તો પહેલું મૂલ્ય આપણને મળી ગયું ઈ ડેશ બરાબર 112 વોલ્ટ, આ અસરકારક ઈએમએફ છે અને અનુલક્ષીને પ્રવાહ પસાર થશે। ચલો બીજો જે પોઈન્ટ આપણે શોધવાનો છે છે પ્રવાહ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ મિત્રો તમારે શોધવો હોય તો એકદમ સહેલું સમીકરણ છે, ઈના છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર। પણ યાદ રાખજો આ જે પ્રવાહ મળશે એ અસરકારક ઈએમએફ ઈ ડેશને કારણે મળશે, તો આઈ બરાબર ઈ ડેશના છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર। પ્રવાહનું મૂલ્ય આપણે શોધી શકીએ મિત્રો, પ્રવાહ આઈ બરાબર ઈ ડેશ 112 વોલ્ટ છેદમાં કેપિટલ આર એટલે 15.5 અને કેપ સ્મોલ આર 0.5 એટલે છેદમાં 15.5 વત્તા 0.5। મિત્રો આનો તમે જવાબ લાવશો તો 112 ના છેદમાં 16 આપણને મળશે। આ જવાબ તમારે લાવી દેવાનો છે મિત્રો, અને પ્રવાહનું મૂલ્ય તમારે શોધવાનું છે। તો પ્રવાહનું જે મૂલ્ય મળે છે એ આપણને મળે છે 7 એમ્પિયર। તો અસરકારક ઈએમએફ માટે જે પ્રવાહ આપણને મળે છે 7 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે। અને છેલ્લો પોઈન્ટ મિત્રો આપણે શોધવાનું છે ટર્મિનલ વોલ્ટેજ। સૌપ્રથમ આપણે શોધ્યું અસરકારક ઈએમએફ, પછી પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ। તો ટર્મિનલ વોલ્ટેજ જે છે એનું મિત્રો એકદમ સહેલું સમીકરણ છે, ટર્મિનલ વોલ્ટેજ વી બરાબર, ધ્યાનથી જોજો મિત્રો, અહીં તમને બેટરી જે છે વિદ્યુત ભારિત કરવાનું કહ્યું છે, બેટરી વિદ્યુત ભારિત એટલે બેટરીને ચાર્જ કરવાનું કહ્યું છે। એટલે જ્યારે પણ બેટરીને ચાર્જ કરવાનું તમને કહ્યું હોય તો ટર્મિનલ વોલ્ટેજનું જે સમીકરણ આવશે એ વી બરાબર ઈ પ્લસ આઈઆર આવશે। બરાબર, અહીં પ્લસની નિશાની વાપરવાની છે, તો વી બરાબર ઈએમએફ છે 8 વોલ્ટ, બેટરીનું ઈએમએફ 8 વોલ્ટ, પ્રવાહ જે છે 7 એમ્પિયર અને ગુણ્યા આંતરિક અવરોધ આપેલો છે 0.5 ઓમ। મિત્રો આનો તમે જવાબ લઈ દેશો, 7 × 0.5 એટલે 3.5 થશે, વત્તા 8 એટલે ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય આપણને મળી જશે મિત્રો 11.5 વોલ્ટ। તો આ રીતે આપણે ટર્મિનલ વોલ્ટેજ જે છે બરાબર એની કિંમત અહીં શોધી શકીએ છીએ। ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો, અને 3 સમીકરણ વાપરીને તમારે જવાબ અહીં આગળ લાવી દેવાનો છે। બરાબર, એકદમ સહેલો પોઈન્ટ છે અહીં આગળ, તો આ તમારે યાદ રાખવાનું છે।
मित्रों अहीं आगळ आपणे श्रेणी जोड़ाण केम ध्यानमां लेवानुं एक प्रश्न आपेलो छे। तो जे प्रवाह जे छे एनुं मूल्य आपणे सीमित राखवुं होय, प्रवाह चोक्कस राखवुं होय तो एना माटे आपणे श्रेणी जोड़ाण ध्यानमां लईए छे। हवे आपणे एना पछीनो जे दाखलो छे जोई लईए मित्रों। दाखला नंबर छे 3.12। मित्रों आ त्रण समीकरण तमारे याद रखवाना छे, खूब ज अगत्यना छे। पहलू छे असरकारक ईएमएफ ईडेस नुं समीकरण, बीजू एक आ समीकरण छे बेटरी माथी जे प्रवाह पसार थाय एनुं समीकरण, अने छे टर्मिनल वोल्टेज। आ समीकरण मित्रों ज्यारे आपणे चार्जिंग स्थिति ध्यानमां लईए तेना माटेनुं छे। बेटरी ज्यारे डिस्चार्ज थती होय त्यारे अहीं आगळ तमारे माइनस ध्यानमां लेवानुं, वी बराबर ई माइनस आई आर डिस्चार्जनी स्थिति माटे, अने चार्जिंग थती होय विद्युत भारित थती होय तो ई प्लस आई आर। हवे मित्रों एना पछीनो दाखलो जोईए 3.12। स्वाध्यायनो दाखला नंबर 3.12 जुओ। एक पोटेन्शियोमीटरनी रचनामां 1.25 वोल्टनी बेटरी तारना 35.0 सेंटीमीटर अंतरे तटस्थ बिंदु आपे छे। तो पहली जे बेटरी है एनु ईएमएफ है ई1 बराबर 1.25 वोल्ट, अने आपने जे तटस्थ बिंदु मळे छे L1 ए मळे छे 35 सेंटीमीटर अंतर। तो L1 बराबर 35 सेंटीमीटर एनु ईएमएफ एना माटे छे 1.25 वोल्ट। बीजी बेटरी आपेली छे, आ कोष ने बदले बीजो कोष लगावता, कोष एटले विद्युत कोष बराबर बेटरी लगावता तटस्थ बिंदु खसीने 63 सेंटीमीटर आगळ मळे छे। तो बीजा कोषनु ईएमएफ केटलू हशे मित्रों? बीजी बेटरी ज्यारे तमे लगावशो तो एनु तटस्थ बिंदु आपणने मळे छे 63 सेंटीमीटर, तो एनु ईएमएफ एटले ई2 नी किंमत तमारे शोधवानी छे। मित्रों एकदम सहेलो दाखलो छे। ज्यारे पण आपणे पोटेन्शियोमीटरनो उपयोग बे विद्युत कोषोना ईएमएफनी सरखामणी माटे करीए त्यारे एना माटे खूब ज अगत्यनुं एक समीकरण आवे छे, ई1 ना છેદમાં ઈ2 બરાબર L1 ના છેદમાં L2। તો પહેલા વિદ્યુત કોષ માટે ઈએમએફ L1, બીજા વિદ્યુત કોષનું ઈએમએફ શોધવું હોય પહેલા વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુનું અંતર L1, બીજા વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુનું અંતર L2, તો ઈ1 અપોન ઈ2 બરાબર L1 અપોન L2। મિત્રો આપણે ઈ2ની કિંમત શોધવી છે, તો આપણે આગળ ઈ2ને કરતા બનાવીએ છીએ મિત્રો। તો ધ્યાનથી જોજો, ઈ2ને હું કરતા બનાવું તો ઈ2 બરાબર લખાશે ઈ1 L2 ના છેદમાં L1 બરાબર। ઈ2ને આપણે અંશમાં લઈ જઈશું તો L2 અહીંયા આગળ અંશમાં જતું રહેશે અને L1 છેદમાં જતું રહેશે। ઈ1 એટલે 1.25, L2 એટલે 63 સેન્ટીમીટર, છેદમાં L1 એટલે કે 35 સેન્ટીમીટર। મિત્રો આનો તમે જ્યારે જવાબ લાવશો તો ઈ2 બરાબર આપણને જવાબ મળે છે 2.25 વોલ્ટ, એટલે બીજી જે બેટરી છે એનું ઈએમએફ આપણને મળે છે 2.25 વોલ્ટ બરાબર। એકદમ સહેલો દાખલો છે મિત્રો। જ્યારે પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવાની હોય ત્યારે આ સમીકરણ વાપરવાનું। યાદ રાખજો L1 અને L2 બંને જે અંતરો છે આપણે સેન્ટીમીટરમાં રાખેલા છે, એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર એ કેન્સલ થઈ જશે એટલે આને મીટરમાં ફેરવવાની જરૂર નથી। તો આ તમારો મિત્રો 3.12 છે। હવે એના પછીનો જે છેલ્લો દાખલો છે મિત્રો એ જોઈ લઈએ આપણે 3.13। સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13। પ્રશ્ન તમને આ રીતે આપેલો છે મિત્રો, 3.13નો પ્રશ્ન જુઓ મિત્રો કે ઉદાહરણ 3.1માં, એટલે ઉદાહરણ નંબર જે 3.1 હતું એને અનુલક્ષીને આપણે આ સોલ્વ કરવાનો છે। ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5×10^28 m^-3 છે। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 સંખ્યા ઘનતાને આપણે એન વડે દર્શાવીએ છીએ મિત્રો, તો સ્મોલ એનની કિંમત તમને આપી દીધી છે, સ્મોલ એન બરાબર 8.5×10^28 m^-3। હવે આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે? તો ઇલેક્ટ્રોન જે અંતર કાપે છે એની લંબાઈ 3 મીટર છે અને એને કાપ આ અંતર કાપવા માટે લાગતો સમય એટલે ટીની કિંમત આપણે શોધવાની છે।
बराबर। तारना आड़छेदनु क्षेत्रफळ 2 × 10⁻⁶ मीटर स्क्वेर ध्यान में लेवानुं छे। क्षेत्रफळ ए बराबर 2 × 10⁻⁶ मीटर स्क्वेर अने तारमांथी जे प्रवाह पसार थाय छे ए प्रवाह छे 3 एम्पियर। तो आटली किंमतो मित्रों तमने आपी दीधी छे। एकदम सहेलो दाखलो छे मित्रों, सुवाहक जे तार आपेलो छे एमांथी इलेक्ट्रॉन जे पसार थाय एनी संख्या घनता 8.5 × 10⁸ मीटर रेस टू माइनस 3। सुवाहकनी लंबाई तारनी लंबाई छे 3 मीटर। इलेक्ट्रॉनने एक छेड़ेथी बीजा छेड़े सुधी जवा माटे लागतो समय बराबर आपणे आगळ शोधवानुं तमने कह्युं छे मित्रों, बराबर ड्रिफ्ट थता लागतो समय, ड्रिफ्ट थता क्षेत्रफळ आपी दीधुं छे 2 × 10⁻⁶ मीटर स्क्वेर અને પ્રવાહ તમને 3 એમ્પિયર આપી દીધો છે। તો એકદમ સહેલો સમીકરણ આપણે આગળ મિત્રો વાપરવાનું છે। તો હવે સૌપ્રથમ મિત્રો આપણે જે વેગ દિશાનું સમીકરણ વાપરીશું, તો વેગનું એકદમ સહેલું સમીકરણ છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર વેગ બરાબર થશે અંતર ભાગ્યા સમય। મિત્રો આપણે વેગ એટલે ડ્રિફ્ટ વેગ ધ્યાનમાં લઈશું વીડી, અંતર અંતર એટલે મિત્રો લંબાઈ ધ્યાનમાં લઈ લઈશું એલ, અને સમય એટલે કે ટી। तो वीडी बराबर समीकरण आवशे एल ना छेद में टी। मित्रों मारे टी नी किंमत शोधवी छे तो हूँ टी ने करता बनाव, तो टी बराबर लखाशे मित्रों एल ना छेद में वीडी। तो आ मित्रों तमारो समीकरण नंबर एक थई जशे, समय टी बराबर थशे एल ना छेद में वीडी। हवे मित्रों ध्यान थी जो ड्रिफ्ट वेग एनी आपणे किंमत आपी नथी, परंतु आपणे संख्या घनता आपी दीधी छे, लंबाई आपी छे, क्षेत्रफळ आप्युं छे अने प्रवाह आपेलो छे। तो मित्रों एकदम सहेलुं समीकरण छे, कोईपण सुवाहक होय तो सुवाहकमांथी जयरे विद्युत प्रवाह पसार थाय तो विद्युत प्रवाहनो समीकरण छे एन बराबर आई बराबर एन ए वीडी गुण्या ई। कोईपण सुवाहकमांथी विद्युत प्रवाह जयरे पसार थाय त्यारे एनुं समीकरण छे आई बराबर एन ए वीडी ई, बराबर। तो आ समीकरणमां वीडी ने हूँ करता बनाई दो, तो ड्रिफ्ट वेग वीडी ने हूँ करता बनाव मित्रों, तो वीडी बराबर समीकरण लखाशे आईना छेदमां एन ए ई। तो आ तमारो थई गयुं समीकरण नंबर 2 में जो ध्यान थी जो समीकरण नंबर 1 टी नुं समीकरण छे, टी बराबर एल ना छेद में वीडी। समीकरण नंबर 2 वीडी नुं समीकरण छे आई ना छेद में एन ए ई। तो समीकरण 2 नो उपयोग समीकरण 1 में करता बराबर, 2 ने जे तमारे समीकरण 1 में वापरवानुं छे। तो टी बराबर समीकरण लखाशे ध्यान थी जो मित्रों एल तो अंश में आवशे છેદમાં વીડી છે, વીડીનું સમીકરણ છે આઈ અને એના છેદમાં એન એ ઈ, તો એન એ ઈ મિત્રો અંશમાં જતા રહેશે। તો આ તમારું સમીકરણ થઈ જશે ટી બરાબર એલ એન એ ઈના છેદમાં આઈ। મિત્રો બધી કિંમતો અહીંયા આગળ આપણને આપી દીધી છે, લંબાઈ 3 મીટર, સંખ્યા ઘનતા 8.5 × 10⁸, ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 2 × 10⁻⁶ અને ઈ એટલે વિદ્યુત ભાર। વિદ્યુત ભાર મિત્રો આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે 1.6 × 10⁻⁹, છેદમાં પ્રવાહ, તો પ્રવાહ જે છે એની કિંમત આપણને આપી છે મિત્રો 3 એમ્પિયર। તો આ જે તમારો મેથેમેટિકલ સ્ટેપ છે, ગાણિતીય સ્ટેપ છે, એનો તમારે જવાબ લાવી દેવાનો છે। અને ટીનો જ્યારે તમે જવાબ લાવશો મિત્રો ત્યારે ટીનો જવાબ આવે છે 2.73 × 10⁴ સેકન્ડ। તો સમય જે આવશે મિત્રો એ આવશે 2.73 × 10⁴ સેકન્ડ, એને આપણે કલાકમાં પણ ફેરવી શકીએ મિત્રો। તો કલાકમાં તમે ફેરવશો તો એનો કલાકમાં જવાબ આવશે 7.57 અવર એટલે કલાક। તો મિત્રો સુવાહકની લંબાઈ 3 મીટર છે, એના એક છેડથી બીજા છેડે સુધી ડ્રિફ્ટ થવા માટે, ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ થવા માટે લાગતો સમય 7.57 કલાક અથવા 2.73 × 10⁴ સેકન્ડ છે। તો આ થઈ ગયો મિત્રો 3.13 દાખલો, એકદમ સહેલું સમીકરણ છે મિત્રો। ઉદાહરણ 3.1માં પણ આ સમીકરણ આપણે વાપર્યું છે, અને આ જે સમીકરણ છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય 11માં ધોરણમાં આવે છે। તો બંને સમીકરણ વાપરીને તમારે જવાબ મેળવવાનો છે। થેન્ક્સ।